नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आपनु हार्दिक स्वागत करवामां आवे छे। युग ऋषि पंडित श्री राम शर्मा आचार्य ने जीवन साधना शांति को गायत्री तीर्थ हिमालय छ मास रहीने पूज्य श्री राम शर्मा जी सीधा हरिद्वार गया। अहीं पूज्य गुरुदेव बतावेली जगह सप्त सरोवर पर विश्वामित्र की तपोभूमि में शांति कुंज की स्थापना करी। त्यां माताजी अने एमनी साथे रहेनारी कन्याओ रहेवा माटेनी व्यवस्था करी। हवे बीजी जग्याए जमीन खरीदी त्यां बांधकाम शुरू करी दीधुं। पूज्य श्री राम शर्माजीए ऋषि आश्रम स्थापनानी इच्छा हती। सौ पहला तेमणे पोताने पासे साथीओ दारो पासे अतिथिओ पासे माटे निवासस्थान अने भोजनालय बनाववामां आव्युं। आ आश्रम ऋषिओनुं देवात्मा हिमालयनुं प्रतिनिधित्व करे छे, एटला माटे गंगानुं प्रतीक देवालय अहीं बनाववामां आव्युं। सात मुख्य अने बीजा श्रेष्ठ ऋषिओनी मूर्तिओनी स्थापनाओ करवामां आवी। आद्यशक्ति गायत्रीनुं मंदिर अने कुवा खोद्या, प्रवचन खंड तैयार कराव्युं। आ काममां 2 वर्ष लागी गया। बधी व्यवस्थाओ थई गया पछी पूज्य श्री राम शर्माजी अने माताजीए शांति कुंजने पोतानी तपोभूमि बनावी, साथे अखंड दीपक पण હતો। आ उज्जड़ भूमि में पड़ेला सुसुप्त संस्कारों ने जगाड़वा माटे 24 लाख 24 अखंड गायत्री पुरुषण करावाना हता। ए माटे 9 कुमारिकाओनी व्यवस्था करी। शुरुआतना दिवसे 4 कलाक ने रात्रिना 4 कलाक जप करवामां आवता। पछी कुमारिकाओनी संख्या 27 थई जवानो समय ओछो करी दीधो। माताजी एमने दिवसे भणावता हता। ત્યાર પછી તેજસ્વી કાર્યકર્તાઓએ ગંડવાનું કામ હાથમાં લેવામાં આવ્યું। એ માટે પ્રાણ પ્રત્યાવર્તન સત્ર, એક એક મહાસના યુગ શિલ્પી સત્ર અને મન પ્રસ્થ્ય સત્ર પણ યોજવામાં આવ્યા। સામાન્ય ઉપાસકો માટે નાના મોટા ગાયત્રી પુરુષણોની યોજનાઓ ઘડવામાં આવી। ગંગાનો ગઢ, હિમાલયની શીતળ છાયા, દિવ્ય વાતાવરણ, યોગ્ય માર્ગદર્શન જોઈને સેંકડોની સંખ્યામાં ઉપાસકો આવવા લાગ્યા। વાનપ્રસ્થના શિક્ષણની પણ વ્યવસ્થા કરી। બંને પ્રકારના સાધકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી। પરિજનોની સંખ્યા સતત વધવા લાગી। ઋષિ પરંપરાને પુનર્જીવિત કરવા માટે જીવનદાની કાર્યકર્તાઓની જરૂર હતી, તેથી તેઓ આત્મબળ વધારીને વ્યાપક કાર્યક્રમોનું આયોજન કરે। વધતું જતું કાર્ય જોઈને ગાયત્રી નગરમાં 240 ક્વાર્ટર્સ બાંધવામાં આવ્યું। 1000 માણસો એક સાથે બેસી શકે એવા પ્રવચન હોલ બનાવવો પડ્યો। આ ભૂમિને વધારે સંસ્કારી કરાવી હતી, એ માટે 9 કુંડની યજ્ઞશાળામાં સવારે 2 કલાક યજ્ઞ કરવાની વ્યવસ્થા કરી। સ્થાયી આશ્રમવાસીઓ અને પુરુષણ કરનારાઓએ જપની સંખ્યા જેટલી રાખી કે દરરોજ 24 લાખનું ગાયત્રી પુરુષણ થતું રહે। જરૂરી છાપકામ માટે એક નાનું છાપખાનું પણ ઊભું કરવામાં આવ્યું। આ સમય દરમિયાન બ્રહ્મવર્ચસ્વ શોધ સંસ્થાન માટે ભવ્ય ભવન બનાવવાનું શરૂ કરી દીધું। પુનર્જીવન માટે બીજા કાર્યો પણ ચાલુ કર્યા હતા। ભગવાન બુદ્ધે નાલંદા, તક્ષશિલા જેવી વિદ્યાપીઠો સ્થાપી હતી। આદિ શ્રીમદ શંકરાચાર્ય દેશના 4 ખૂણા પર 4 ધામ સ્થાપ્યા હતા। પૂજ્ય શ્રી રામ શર્માજીએ કાર્યની પદ્ધતિ અપનાવીને ગાયત્રી શક્તિપીઠો, પદ્માપીઠો નામે દેશના ખૂણે ખૂણામાં ભવ્ય મંદિરો અને કાર્યાલયો સ્થાપ્યા છે। આ વાત અસંભવ જેવી લાગે છે, પરંતુ પ્રામાણ પરિજનો પાસે શક્તિપીઠ નિર્માણની સંકલ્પ લેવડાવ્યો ત્યારે 2 વર્ષમાં અંદર 2400 શક્તિપીઠની સ્થાપના થઈ ગઈ। આ એટલું મોટું અને અદ્ભુત કાર્ય છે કે એની તુલનામાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા થતા કાર્યો પણ ચાખા પડી જાય છે। શક્તિપીઠો લોકફાળા પર ઊભી થઈ છે એટલે બધાને પોતાની લાગે છે। પરિણામપીઠોની બાબતમાં આવી યોજનાઓ કરવામાં આવી છે। એક કાર્યકર્તા એક સત્તા ચલાવી શકે છે। આ જ્ઞાન રથ એક કાર્યકર્તા પોતાના ગામ શહેર જ્ઞાન રથ લઈને નીકળે છે। એમાં ગાયત્રી પ્રકાશનના પુસ્તકો હોય છે। આ ફરતા પુસ્તકાલયોને યોજના વધારે સરળ હોવાથી 2 વર્ષમાં 12000નો આંક વટાવી ગયા। પ્રજ્ઞાપીઠો અને જ્ઞાન રથ દ્વારા દરરોજ લગભગ 1 લાખ વાચકો પ્રેરણા પામે છે। મથુરામાં રહીને પૂજ્ય શ્રી રામ શર્માજીએ મહત્વના સાહિત્ય લખી નાખ્યું હતું। હરિદ્વાર આવીને પ્રજ્ઞા પુરાણ
ના 18 ખંડ લખવાનો નિશ્ચય કરવામાં આવ્યો. ઉપરાંત 8 પાનાનું ફોલ્ડર દરરોજ લખવાનો પણ નિશ્ચય કર્યો, જેથી આ બધા ઋષિઓના કાર્ય પદ્ધતિ જાણકારી પ્રજ્ઞા પુત્રને આપી શકાય અને સૌને પ્રેરણા મળી શકે. અત્યાર સુધીમાં 400 ઉપરાંત ફોલ્ડરો લખાઈ ચૂક્યા છે. 1000નું લક્ષ્ય છે. આ રીતે વિવિધ ક્ષેત્રમાં શાંતિ કૌન ગાયત્રી ત્રીનું પ્રશંસનીય કાર્ય દિન પ્રતિદિન વિકસિત થતું જાય છે. શાંતિ કુંજ મિશનનો સૌથી મોટું સર્જન બ્રહ્મવૃક્ષ શોધ સંસ્થાન. એમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરવા માટે કિંમતી યંત્રોવાળી પ્રયોગશાળાઓ બનાવવામાં આવી છે. આધુનિક આયુર્વિજ્ઞાન અને પ્રાચીન આયુર્વેદિક વિદ્યાઓ ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કાર્યકર્તાઓ છે. એમાં ખાસ કરીને યજ્ઞ વિજ્ઞાન પર શોધ કરવામાં આવી છે. આ આધાર પર માણસો પશુ પંખીઓ અને વનસ્પતિઓ માટે લાભદાયક સાબિત કરવામાં વાયુમંડળ શુદ્ધ કરવા માટે એની ઉપયોગીતા સાબિત કરવામાં યજ્ઞ વિજ્ઞાન જે રીતે સફળ થઈ શકે એ અંગેનો પ્રયોગ થઈ રહ્યો છે. અહીંયા શિબિરમાં આવનાર પરિજનોનો આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે અને અનુરૂપ એમને સાધના કરાવવામાં આવે છે. આધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વય પર આ પ્રકારની શોધ કરનારી આ વિશ્વની પહેલી પ્રયોગશાળા છે. પૂજ્ય ગુરુદેવ હરિદ્વાર જઈ શાંતિકુંજમાં રહીને પ્રાચીન ઋષિઓની કાર્ય પદ્ધતિને પુનર્જીવિત કરવાનું કામ પૂજ્ય શ્રી રામ શર્માજીએ સોંપ્યું. તે વખતે તેમના મનમાં મૂંઝવણ થઈ હતી કે આટલા મોટા કામમાં ખૂબ ધનની જરૂર પડશે તથા ઉચ્ચ શ્રેણીના કાર્યકર્તાઓ પણ જોઈએ, એ બધું ક્યાંથી મળશે? પણ આશ્ચર્યની વાત તો એ છે કે શાંતિકુંજમાં તથા બ્રહ્મવૃક્ષમાં આજે રહેતા કાર્યકર્તાઓ એવા છે કે જે સ્વેચ્છાએથી ઊંચા ઊંચા પદ પરથી રાજીનામું આપીને આવ્યા છે. બધા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સ્તરના છે. એમાંના કેટલાક સંસ્થાઓના ભોજનાલયના ભોજન લે છે, કેટલાઓ પાસે પેન્શન વગેરેની પણ વ્યવસ્થા છે. ખુશીની વાત તો એ છે કે ભાવનાશીલ નિષ્ઠાવાન પરિજનો સંસ્થા સાથે જોડાયેલા રહ્યા છે. ગુજારો પોતાના ખિસ્સામાંથી અને કામ રાત દિવસ સ્વયં સેવકોની જેમ આવું ઉદાહરણ બીજે ભાગ્યે જોવા મળે છે. શાંતિકુંજનું ભાગ્ય છે આજે પણ એની પાસે એમએ એમએસસી એમડી એમએસપીએસડી આયુર્વેદ આચાર્ય સંસ્કૃત આચાર્ય સ્તરના કાર્યકર્તાઓ છે. એમની વિનમ્રતા સેવા ભાવનાઓ અને નિષ્ઠા અનુકરણીય છે. પૂજ્ય શ્રી રામ શર્માજી શાંતિકુંજ ગાયત્રી તીર્થ વિશે કહે છે, સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ આશ્રમ વાતાવરણને એટલો પ્રબળ આધ્યાત્મિક સંસ્કારો છે કે વ્યક્તિ સરળતાથી આધ્યાત્મ તરફ પ્રેરાય છે. આ ઋષિઓની સૂક્ષ્મ હાજરીનું જ પરિણામ છે. તેઓ પોતાના કાર્યને પુનર્જીવિત થતું જોઈને ચોક્કસ પ્રસન્ન થતા હશે. ઋષિઓની તપ સાધના આ ધરતી દેવ માનવોની ધન્ય બની છે. વાલ્મીકી ઋષિના આશ્રમમાં લવ અને કુશ ગ્રણ્ય અને ઋષિઓના આશ્રમમાં ચક્રવર્તી ભરતનું ઘડતર થયું. શ્રી કૃષ્ણ રુક્મણીએ બદ્રીનારાયણમાં તપ કરીને પદ્યમનને જન્મ આપ્યો. પવન અને અંજલિએ તપસ્વી પુરુષાના આશ્રમમાં ભજન બલિ હનુમાનને જન્મ આપ્યો. આ હિમાલયમાં કરવામાં આવેલી તપ સાધના ચમત્કારી વરદાન. સ્વાતિ નક્ષત્રમાં પાણીનો ટીપો પડવાથી છીપમાં મોતી બને છે. પારસમણીનો સ્પર્શ કરીને લોઢું સોનું બની જાય છે. મારા માર્ગદર્શક પૂજ્ય ગુરુદેવ કેટલી સદીઓથી પૃથ્વીના સુરક્ષામાં હિમાલય ક્ષેત્રમાં રહેતા આવ્યા છે. મારી બેટરી ચાર્જ કરવા માટે પૂજ્ય ગુરુદેવે મને ઘણી વાર હિમાલય બોલાવ્યો છે. જ્યારે નવું કામ સોંપ્યું છે ત્યારે નવી શક્તિ આપવા માટે મને ત્યાં બોલાવ્યો છે અને પાછા ફરતો નવો શક્તિ ભંડાર ભરીને પાછા આવવાનો અનુભવ થયો છે. હું પ્રજ્ઞા પુત્રને જાગૃત આત્માઓને યુગ પરિવર્તનના નિચ્છવાનરોની ગોવાળિયાઓની ભૂમિકા ભજવવાની શક્તિ આપવા માટે શાંતિકુંજ બોલાવું છું. આ ક્ષેત્રમાં પોતાની આગવી વિશેષતા છે. ગંગાની ગોદ, હિમાલયની છાયા, પ્રાણ ચેતનાથી ભરપૂર વાતાવરણ અને દિવ્ય સંરક્ષણ અહીંથી વિશેષતા છે. એમ થોડા સમય રહેનારા પોતાના કાયાકલ્પ જેવો પરિવર્તનનો અનુભવ કરે છે. આ એક પ્રકારનું આધ્યાત્મિક સેનોટોરિયમ છે. 60 વર્ષ
મળતો અખંડ દીપક નવ કુંડી ને યજ્ઞ શાળામાં બે કલાક યજ્ઞ બને નવરાત્રિમાં ચોવીસ ચોવીસ લાખના ગાયત્રી મહાપુરુષ દરરોજ ગાયત્રી ઉપાસકો દ્વારા નિયમિત અનુષ્ઠાન આ બધી વાતોથી અહીંયા દેવીય વાતાવરણ ઊભું થાય છે. સાધના કર્યા વગર પણ અહીંયા તપ સાધના કર્યા જેવો આનંદ થાય છે. શાંતિ ગૌજ ગાયત્રી તીર્થના વિસ્તાર છે કે અહીંયા સતત દિવ્ય અનુભૂતિઓ થયા કરે છે. આ એક સંસ્કારિક સિદ્ધપીઠ છે. પૂજ્ય શ્રી રામ શર્માજી આ જ્ઞાન યજ્ઞનો પ્રતિક ભાવવાહી અને અર્થસભર પ્રસંગ કર્યો એ મસાલ પ્રતિકનો વ્યાખ્યા આ પ્રમાણે છે. માનવ સમુદાય એક પિતાના સો સંતાન, માનવ માત્ર એક સમાન, સમુદાયમાંથી ઉઠતો હાર, સંઘ શક્તિનું પ્રતીક, પાંચ જ્વાળાઓ પંચકોષની જાગૃતિનું પ્રતીક, તેજો વલય ભારતીય સંસ્કૃતિની ઉત્થાનનો સૂર્યોદયનો પ્રકાશ.